साबरकांठા જિલ્લાના વિજયનગર તાલુકામાં આદિવાસીઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે તેને લઈને સુરક્ષા રેલી યોજવામાં આવી હતી। साबरकांठા જિલ્લાના વિજયનગર પાલડડ ભાવની યાત્રાએ બ્રિટિશ સામે લડનાર બિરસા મુંડાના વંશજો પહોંચ્યા હતા અને 9મી ઓગસ્ટે ઝારખંડથી આરંભેલી આદિવાસી સુરક્ષા યાત્રામાં પાલડડમાં સમાપન કર્યું હતું। જેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના 500 થી વધુ જનજાતિ ક્ષેત્રના ગામડાઓ સાથે મળીને 7000 કિલોમીટરની યાત્રા કાપી હતી અને ગાંધી જયંતિના દિવસે સાબરકાંઠાના પાલ ડડવામાં 1200 કરતા વધારે અંગ્રેજો સામે વીર શહીદોની વીરભૂમિની જગ્યા પર સમાપન કરવામાં આવ્યું હતું। તેમજ આદિવાસી સમાજના 50000 થી પણ વધારે લોકો એકત્રિત થઈ વિજયનગર પર આવેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી સમાપન કર્યું હતું। વિજયનગર પાલ ડડવાવે શહીદ વીરો સાથેની જોડાયેલી છે। 1925માં રાજસ્થાનના માંદડી પટ્ટાના આદિવાસી લોકોએ અંગ્રેજો સામે કર અને વેટ પ્રથાનો વિરોધ કર્યો હતો અને મહીકાઠા, ડુંગરપુર, દાતા, સાબરકાંઠા વિસ્તારના લોકો વિરોધમાં સામેલ થયા હતા। તેમજ મોતીલાલ તેજાવત પણ આદિવાસી આગેવાનો અને લોકો સાથે જોડાયા હતા, જેમાં 1921થી વિરોધમાં સક્રિય રીતે જોડાઈ 1922ના પ્રારંભમાં આબુ રોડ અને સિરોહી તરફથી હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને 7 માર્ચ 1922ના રોજ ડડવાવ મુકામે વિસ્તાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેરબ્રહ્મા પોલિટિકલ એજન્ટ દ્વારા ખેરવાડા પોલિટિકલ એજન્ટને જાણ કરી હતી। ખેરવાડા એમબીસીના કમાન્ડન્ટ કંપની હથિયાર સાથે ડડવાવ મુકામે આવી અને અંધાધૂધ ફાયરિંગ કરી હતી। ડડવાવની નદી લોહીની નદી જેવી વહી રહી હતી। આવામાં આશરે 1200 આદિવાસી સમુદાયના લોકો શહીદ થયા હતા। આ જગ્યા પર આવીને બિરસા મુંડાના વંશજો સાથે રાજુભાઈ વલવાઈ ઝારખંડથી સાબરકાંઠાના આ જગ્યા પર આવીને સમાપન કર્યું હતું। ઝારખંડથી બિરસા મુંડાની ટીમો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તેઓ નીકળ્યા બાદ ગાંધી જયંતિ સમાપન કર્યું હતું। બિરસા મુંડાની જગ્યા પરથી માટી લઈ સુરક્ષા યાત્રા રેલી સાથે સમાપન કર્યું હતું, જે જગ્યાએ ક્રાંતિવીરોની ધરતી પર આ માટે વીરતા આવ્યા છે અને તે જગ્યાની માટી પણ લેવામાં આવી રહી છે। આદિવાસી પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે તેને લઈ સુરક્ષા રેલી યોજવામાં આવી છે। લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર। હું અને મારી ટીમ અમારા કન્વીનર કેતનભાઈને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસથી અમારા ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલીહાતુ ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા લઈને નીકળ્યા છીએ અને બિરસા મુંડાના ગામથી માટી પણ લઈને નીકળ્યા છીએ। આ માટી અમે ઠેર ઠેર દરેક જ્યાં જ્યાં અમારા ક્રાંતિવીરો છે, જ્યાં જ્યાં અમારો શિડ્યુલ એરિયા છે ત્યાં અમે વેરતા જઈને આવ્યા છીએ અને જ્યાંથી માટી પણ લેતા આવ્યા છીએ। આ યાત્રા જેમ યાત્રાનું નામ છે એમ આદિવાસી સુરક્ષાના મુદ્દાને લઈને નીકળી છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આદિવાસીઓ પર દેશમાં અત્યાચાર વધી રહ્યા છે ત્યારે આદિવાસી સુરક્ષા યાત્રા કાઢવી અગત્યની હતી અને અમે આ કાઢી। આ યાત્રા આદિવાસીને સુરક્ષિત કરવા માટે 3 સંદેશ લઈને નીકળી છે। એક તો દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ આવે, બીજું દેશના આદિવાસીઓની સંસ્કૃતિમાં શુદ્ધિકરણ થાય અને ત્રીજું દેશના આદિવાસીઓની સામાજિક જાગૃતિ રાજનીતિક જાગૃતિમાં પલટાય। અમે આ 3 સંદેશ લઈને નીકળ્યા છીએ અને આજે પાલ ડડવાવ જે અમારા 7 માર્ચ 1922ના રોજ 1200 આદિવાસી શહીદ થયા હતા એ જગ્યા પર અમે આનું આજે સમાપન કરી રહ્યા છીએ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોચા ગામનો એક દિવસ પહેલા ગુમ થયેલ યુવકની સરાલ ખાતે આવેલ તળાવમાંથી મૃત હાલતમાં લાશ મળી આવી હતી। પ્રાંતિજના સલાલ દશામાના મંદિર પાસે આવેલ તળાવમાંથી પ્રાંતિજના મોચા ગામનો એક દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલ યુવકની લાશ મળી આવી હતી। સલાલ ગામે આવેલ તળાવમાં સવાલે લાશ જેવું દેખાતા ગામમાં તથા આજુબાજુના ગામોમાં વાત વાયુ વગેરે પ્રસરી જતા તળાવ પાસે દોડી આવ્યા હતા, તો દોડી આવેલ લોકોમાંથી પ્રાંતિજ પોલીસ અને પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી, જેમાં પ્રાંતિજ પોલીસ તથા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં ફાયર ટીમ દ્વારા તળાવમાં રહેલ લાશને બહાર કાઢવામાં આવી હતી। પ્રાંતિજ પોલીસ દ્વારા લાશની ઓળખ થઈ હતી। પોલીસ દ્વારા મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા રામસિંહ ચૌહાણ દ્વારા એક દિવસ અગાઉ જ યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ જણવા જોગ કરવામાં આવી હતી।
तो मृतक युवक चौहान परेशसिंह रामसी ने बे संतानो छे अने तेओ हिम्मतनगर खाते आवेल साबर डेरी में नौकरी करतो होवानु जाणवा मळ्यु छे। त्यारे हाल तो पोलीसे गुनो नोंधी आगळनी वधु तपास हाथ धरी हती। रमेश मिस्त्री साथे नंदिनी जोशी, सिटी न्यूज प्रांतिज। साबरकांठा तेमज अरवली जिल्लाना पांच तालुकाओमां वसता 42 गामना चौधरी समाज द्वारा अरवलीना भिलोडा संत श्रीमद रामजी बापानी रक्त तुला करी एक नवो चीलो चित्र्यो छे। तेमज इतिहासमां पहेली वार रक्त तुला तके 551 युनिट ब्लड डोनेशन करी अन्य समाजो माटे पण दिशा सूचक बनी रह्यु छे। महात्मा गांधीनी जन्म जयंती निमित्ते समग्र देशमां विविध कार्यक्रमो योजाई रह्या छे। त्यारे साबरकांठा तेमज अरवली जिल्लाना पांच तालुकाओमां वसता श्री 42 ગોળ આજના પાટીદાર સમાજ દ્વારા આજે સ્થાનિક સંત તરીકે પ્રખ્યાત શ્રીમદ રામજી બાપા ઢોલવાણીની રક્ત તુલા યોજાઈ હતી, જેમાં પૂજ્ય રામજી બાપાના વચનથી ડબલ બ્લડ યુનિટ થયું હતું। આ તબક્કે 42 ગામ રક્ત તુલાના ભાગીદાર બન્યા હતા, સાથે સાથે અન્ય સમાજના વિવિધ લોકો પણ રક્તદાન બન્યા હતા। જો કે આજે યોજાયેલ રક્ત તુલામાં ઇતિહાસમાં પ્રથમ વખત યોજાતી હોવાથી સાથોસાથ ભાઈઓ કરતા બહેનોની સંખ્યામાં સવિશેષ જોવા મળી હતી, સાથોસાથ મહિલાઓ દ્વારા રક્તદાન નિમિત્તે આગામી સમયમાં વધુ જાગૃત બનવાની પણ રજૂઆત કરી હતી। જો કે 42 ગામ સિવાય અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ તબક્કે શ્રીમદ રામજી બાપાએ જણાવ્યું હતું કે લોહી બનાવનાર એક જ છે, ત્યારે અહમ ભાવ રાખ્યા વિના સમભાવથી જીવન જીવાય તો ભગવાનના વધુ નજીક જઈ શકાય છે। જો કે આ તબક્કે 42 ગામ આંચના પાટીદાર સમાજ ઈડર પ્રદેશની સમગ્ર ટીમ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમજ તમામ ગામોનો વિશેષ આભાર પણ માનવામાં આવ્યો હતો। સાથોસાથ બ્લડ ડોનેશનની સમાજ જીવનને કેટલો ફાયદો થાય છે તેની પણ વિગતો રજૂ કરાઈ હતી। જો કે સામાજિક ઉત્થાન માટે પ્રથમ વખત યોજાયેલ રક્ત તુલા થકી આગામી સમયમાં સમાજના પ્રત્યેક ગામને ખૂબ મોટો ફાયદો થનાર છે, ત્યારે રક્તદાન માટે હજુ પણ સ્થાનિક અક્ષર જાગૃતતાના પ્રયાસો વધારે કરી બ્લડ ડોનેશનમાં ખૂબ મોટો વધારો થઈ શકે તે નક્કી છે। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે શાંત સત્યાગ્રહ અન્નજળના ત્યાગ સાથેનો ઉપવાસ રાધનપુર વિધાનસભાની 10 માંગણીઓને લઈને ગુજરાત સરકારના પદ અધિકારીઓ સામે માંગણી સાથે ન્યાય આપવા આંદોલન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સમાજસેવક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધીરભાઈ ઠક્કર દ્વારા જાહેર હિતના સામાજિક પ્રશ્નોને લઈને, લોક વિકાસના પ્રશ્નને લઈને મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે શાંત સત્યાગ્રહ અન્ન જળનો ત્યાગ સાથે ઉપવાસ ગુજરાત સરકાર સામે તેમની 10 માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં વારાઈ ખાતે સર્કિટ હાઉસની જગ્યા ઉપર એસટી સ્ટેન્ડ બનાવવા અને રાધનપુર શહેરની ગટરની રેગ્યુલર ચાલુ કરાવવાની માંગણી સાથે અને રાધનપુરથી 40માં ફોર લાઇન રોડ કરાવવાની માંગણી, રાધનપુર સાંતલપુર બનાસ નદીનું પાણી તેના માટે યોગ્ય નિકાલ કરાવવા, ખેડૂતોને ઉપયોગ થાય તે માટે માંગ કરવામાં આવી હતી। રાધનપુર ગાયત્રી મંદિરથી આપરિયા હનુમાન સુધી ડબલ રોડ બનાવવાની માંગણી, સાંતલપુર તાલુકાની અંદર વરસાદી પાણીથી તળ ઊંચા આવે તેની યોગ્ય વ્યવસ્થા કરવા બાબત, સાંતલપુર ખાતે વિદ્યુત બોર્ડની કચેરી આપવા બાબત, રાધનપુર વિધાનસભાને હરિયાળી કરવા માટે વડપીપળા આંબાના રોપાની ઉછેર કરવા બાબતે, સાંતલપુર તાલુકામાં ઘણી શાળાઓ ખંડિત હોય તેને નવીન બનાવવા બાબતે જેવી 10 માંગણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સમાજસેવક સુધીરભાઈ ઠક્કર દ્વારા રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને વારાઈ મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। વારાઈ મામલતદાર કચેરીના પતંગની અંદર તેમની સાથે તેમના સમર્થકો જોડાયા હતા। સામાજિક કાર્યકર્તા સુધીરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે રાધનપુર વિધાનસભાના વિસ્તારના વિકાસની 10 માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મારું ઉપવાસ આંદોલન ચાલુ રહેશે। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સાંતલપુર।
हूँ सुधीर ठक्कर सातापुर आदमपुर जाहेरित सामाजिक कार्यकर। हूँ जे दस मुद्दा लईने जे आज मैं डेप्यूटी कलेक्टर साहेबश्री ने मामलतदार साहेबश्री ने आवेदनपत्र आपेलू है तेमा जे दस मुद्दा जे छे तेमा जे वारई सर्किट हाउस की जगह जे एसटी बस स्टेशन बनावा माटे तेमज राधमपुर नगरपालिका द्वारा जे रेग्युलर जे गटर ने जे साफ सफाई थती नथी ते तेमज आठ मुद्दा बीजा एम कर कुल टोटल दस मुद्दा साथ मैं आज अन्नजलना त्याग साथ आज उपवास चालू कर्यो छे। अने ज्यां सुधी मारी अमारी आ माग विस्तार नी न संतोषाय त्यां सुधी हूँ पाणी पण पीवानो नथी। कोना सामे आदोलन आ जे स्थानिक तालुका लेवले तेमज जिला लेवले जे आ जे दस मुद्दा ने लगता जे डिपार्टमेंट छे ए मुद्दा मार्ग ने मकान विभाग छे अने नगरपालिका राधमपुर ना विरोध में। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વસ્તાજીના મુવાડા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામમાં સફાઈ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વસ્તાજીના મુવાડા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ગામમાં સફાઈ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર ગામડાઓમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આજે વસાવત જીના મુવાડા ગામ ખાતે લોકો એકઠા થઈને ગામની શાળા આગળ તેમજ રોડ રસ્તા પર સખર્ચે આ રોજ સફાઈ કરવામાં આવી હતી। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ।